સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે લાઇટ બિલ કેલ્ક્યુલેશન કરવું હોય તો એ કેલ્ક્યુલેશન કયા બેઝ ઉપર થાય છે એનર્જી ચાર્જ છે ફિક્સ ચાર્જ છે એમાં ઘણા બધા અલગ અલગ કેલ્ક્યુલેશનના મેથડ હોય છે તો તમારે જે ઘરે લાઇટ બિલ આવે છે જીઈ બીનું એનું લાઇટ બિલનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ આની પહેલા આપણે પીજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ જીઇબીના રિલેટેડ ઘણા બધા વિડીયો બનાવેલા છે નવું કનેક્શન કઈ રીતે લેવું નેમ ટ્રાન્સફર કઈ રીતે કરવું તેમાં અકાઉન્ટ કઈ રીતે બનાવવું એની અલગ અલગ સર્વિસ જે ઓનલાઈન આપવામાં આવે છે એના વિશે એમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે એક તો એને બિલ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું અને જો લોડમાં વધારો કરવો હોય તો એ તમે કઈ રીતે કરી શકો એની સખત કોમેન્ટો આવતી હોય છે તો એ આપણે કોઈ લોડ વધારો કઈ રીતે તમે કરી શકો એને આપણે કંઈક બીજા વિડીયોમાં ડિસ્કસ કરશું આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમારે એ બિલનું કેલ્ક્યુલેશન કરવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડિયોમાં કરશું તો સૌ પ્રથમ આપણે વાત કરી ગુજરાતમાં તો ઇલેક્ટ્રિક્સિટી પ્રોવાઇડર આપણી મેઇન ચાર કંપની છે જેને આપણે મેઇન કંપની જીઈ બી એટલે જેનું નામ જીયુ વિનિયલ છે એની ચાર સબ કંપની છે એમજીવીસીએલ છે યુજીવીસીએલ જીવીસીએલ છે પીજીવીસીએલ છે અને ડીજીવીસીએલ છે અમદાવાદના ઘણા વિસ્તાર અને સુરતના ઘણા વિસ્તારમાં ટોરેન્ટ માણવા પણ આવે છે પણ એનું આપણે ટોરેન્ટનું કંઈક અલગ વિડીયોમાં ડિસ્કસ કરશું કે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે આપણે આ વિડીયોની અંદર જીબી એટલે કે પીજીવી સેલ ડીજીવી અને યુજીવી અને એમ જીવી એનું બિલનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય એની વાત આપણે આ વિડીયોમાં કરશું તો હું તમને અહીંયા પીજી સેલનો તમને ડેમો તરીકે બતાવી દઉં છું કેમ કે મારે ઇન્ટમાં એકાઉન્ટ બનાવેલું છે એનું બિલ તમને ડાઉનલોડ કરી અને બતાવી દઉં કે કઈ રીતે તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો છો ચારેય ઝોનમાં સેમ જ વસ્તુથી તમે કાઉન્ટ કરવાનું હોય છે બિલના કેલ્ક્યુલેશન છે બરાબર છે આની અંદર તમે અકાઉન્ટ નો બન્યું હોય તમારી ઓનલાઈન સર્વિસ યુઝ કરવી હોય તો એનો આપણે ચારે ઝોનના અલગ અલગ વિડીયો બનાવશું કે કઈ રીતે તમે એની ઓનલાઈન સર્વિસ છે ઘણી બધી ઓનલાઈન સર્વિસ તમે એમ બિલ ડાઉનલોડ કરી શકો પેમેન્ટ હિસ્ટ્રી જોઈ શકો ઘણું બધું તમે સર્વિસ છે યુઝ કરી શકો પણ એ આપણે કંઈક અલગ વિડીયોમાં ડિસ્કસ કરશું આ વિડીયોમાં આપણે બિલનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે એની વાત કરવાના છીએ તો હું તમને એક એકાદું સેમ્પલ બિલ બતાવી દઉં છું તો હું અહીંયા જાન્યુઆરી બે હજાર બાવીસનું વ્યૂ બિલ કરું છું એ તમને બતાવી દો કે કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે તો અહીંયા સૌ પ્રથમ કેલ્ક્યુલેટ થાય છે તમારા રીડિંગ તમે કેટલા રીડિંગ વાપરેલું છે તો અહીંયા તમારા પ્રેઝન્ટ રીડિંગ લખેલા છે અને અહીંયા તમારા પાસ્ટ રીડિંગ હશે બંનેનું કેલ્ક્યુલેશન થાય એટલે જેટલા પણ તમે આ બે મથના રીડિંગ વાપરેલા હોય એનું અહીંયા આવી જશે અહીંયા ચૌદસો સડત્રીસમાંથી ચૌદસો સડત્રીસ જાય એટલે ઝીરો રીડિંગ આવે છે પણ આ પી જીવીલના કર્મચારીઓની ભૂલ છે અહીંયા કાયદેસર જીરો આવે પણ એણે એંશી રીડિંગ લખેલા છે બરાબર છે તો અહીંયા જે તમારું કરંટ રીડિંગ અને ફાસ્ટ રીડિંગ જે આવશે એ બંનેની બાદ બાકી થશે એટલે તમારે જેટલા પણ યુનિટ આ વાપર્યા છે એ અહીંયા આવી જશે બરાબર છે પછી તમને આમાં લાગતો હોય છે ફ્યુલ ચાર્જ જેટલા પણ રીડિંગ તમે વાપરો છો એના અહીંયા પ્રતિ એક યુનિટ બે રૂપિયા એનો ફ્યુલ ચાર્જ છે આ ફ્યુલ ચાર્જ છે એ ચેન્જ થઈ શકે છે ઘણા ક્વાર્ટરલી ક્વાર્ટરલી ચેન્જ થતો હોય છે ઘણીવાર સવા બે રૂપિયા હોય છે ઘણીવાર અઢી રૂપિયા હોય છે ઘણીવાર બે રૂપિયા હોય છે બરાબર છે એટલે એ મંથનો જે તમારે ફ્યુલ ચાર્જ હોય એ જેટલા પણ તમે રીડિંગ વાપર્યા હોય એને ગુણ્યા એ જે ફ્યુલ ચાર્જ હોય એ તમારે કરી નાખવાનો છે અહીંયા જે રીડિંગ એણે વાપરા છે એ એંશી વાપરેલા છે બરાબર છે અને એક રીડિંગના અહીંયા ફ્યુલ ચાર્જ છે બે રૂપિયા પર યુનિટ બે રૂપિયા ફ્યુલ ચાર્જ એટલે બે છે એટલે આઠ દૂને સોળ એટલે એકસો સાઠ રૂપિયા તમારો ફ્યુલ ચાર્જ થશે પછી અહીંયા આવે છે ફિક્સ ચાર્જ આ ફિક્સ ચાર્જ તમે કોઈ યુનિટ વાપરો કે નથી વાપરતા આ ત્રીસ રૂપિયા છે એ ફિક્સ ચાર્જ છે તમારા જે ઘરે કનેક્શન આવે છે એનો બરાબર છે લો ટેન્શન જે આવે છે પોઈન્ટ પાંચ નો લોડનો એનો ત્રીસ રૂપિયા ચાર્જ ફિક્સ છે જે અલગ અલગ જો તમારે હાઈ ટેન્શન આવતું હોય તો એનો અલગ હોય છે કોમર્શિયલ માટે આવતું હોય તો એ અલગ હોય છે તો આ ફિક્સ ચાર્જ છે એ ફિક્સ હોય છે બરાબર જે એના લોડ પ્રમાણે તો એ અહીંયા ઘરે તમારે જે કનેક્શન આવે છે એનો ત્રીસ રૂપિયા હોય છે ફિક્સ ચાર્જ પછી આની અંદર આવે છે એનર્જી ચાર્જ એનર્જી ચાર્જ આમાં તમે જોઈ શકો છો કે બસોને બાર રૂપિયા છે જે અહીંયા તમે જેટલા પણ રીડિંગ તમે અહીંયા યુઝ કરેલા છે એની ઉપરથી એનર્જી ચાર્જ છે આનું નક્કી થાય છે તમારા જે બિલની બીજી સાઈડ હોય એમાં ડિટેલની અંદર વિવરણ આપેલું હોય છે કે કઈ રીતે એનર્જી ચાર્જ છે કેલ્ક્યુલેટ થતો હોય છે તમે જેટલા પણ યુનિટ બાળો એ યુનિટ છે એનો ચાર્જિસ ચેન્જ થતો હોય છે તમને બતાવી દઉં છું આ તમારા બિલની જે પાછળની સાઈડ હોય એમાં બધું ડિટેલમાં વિવરણ આપેલું હોય છે કે એનર્જી ચાર્જ પ્રથમ પચાસ યુનિટ માટે બે પોઈન્ટ પાસઠ છે પચીના પચાસ માટે ત્રણ પોઈન્ટ દસ છે પછી એકસો પચાસ માટે ત્રણ પોઈન્ટ પંચોતેર છે પછી તમે જો બસો પચાસથી વાપરેલું હોય તો ચાર પોઈન્ટ સાહીઠ છે બરાબર છે તો એ તમે જેટલા પણ રીડિંગ તમે યુઝ કરો છો એની ઉપર ચાર્જ લાગતો હોય છે આનું તમને કેલ્ક્યુલેશન કરીને બતાવી દો કે કઈ રીતે લાગે છે અહીંયા જે રીડિંગ યુઝ થયા છે એસી થયા છે બરાબર છે તો પચાસ સુધી બે પોઈન્ટ પાંસઠ છે પણ બીજીના પચાસ યુઝ કર્યા નથી એટલે આ બે પોઈન્ટ પાંસઠનો જ ભાવ લાગશે તો બે પોઈન્ટ પાંસઠ ઇન્ટુ એસી થશે એટલે જે એનર્જી ચાર્જ છે આનો બસો ને બાર રૂપિયા થશે બરાબર છે એવી રીતે આનું કેલ્ક્યુલેશન થતું હોય છે માનો કે આણે અહીંથી જગ્યાએ સો યુનિટ વાપર્યા હોત તો એનું કેલ્ક્યુલેશન જે પ્રથમ પચાસ યુનિટ માટે બે પોઈન્ટ એટલે પચાસ ઇન્ટુ બે પોઈન્ટ સોરી એટલે એકસો બત્રીસ પોઈન્ટ પાંચ પ્રથમ પચાસ યુનિટ માટે અને પછીના પચાસ યુનિટ માટે ત્રણ પોઈન્ટ દસ લાગત એટલે એકસો પંચાવન અને એકસો બત્રીસ પોઈન્ટ પાંચ પહેલાં પચાસ મિનિટના બરાબર છે તો આનો ભાવ થાય એનર્જી ચાર્જ અને સત્યાશી પોઈન્ટ પાંચ રૂપિયા જો આને સો રીડિંગ વાપરેલા હોય તો એનું કેલ્ક્યુલેશન છે તમને પાછળ આવી રીતે આપેલું છે વિવરણ એવી રીતે તમારે આનું કેલ્ક્યુલેશન એનર્જી ચાર્જનું કરવાનું હોય છે બરાબર છે પછી અહીંયા લાસ્ટમાં જે આવે છે એ ઈડી ચાર્જ જે આપણે ગુજરાતી તમારી પાસે બિલ છે તેમાં છે વિદ્યુત શુલ્ક જે સાડા સાત ટકા લાગતો હોય છે જે તમારું આ ટોટલ અમાઉન્ટ છે જે તમારો ફિક્સ ચાર્જ એનર્જી ચાર્જ અને તમારો ફ્યુલ ચાર્જ એનું કેલ્ક્યુલેશન જે અમાઉન્ટ બને અને એના જે સાડા સાત ટકા થાય એ તમારે એનર્જી ચાર્જ લાગતો હોય છે તો એનું કેલ્ક્યુલેશન તમને કરીને બતાવી દો કે કઈ રીતે તમારે કરવાનું તો આપણો ફિક્સ ચાર્જ છે ત્રીસ રૂપિયા પછી આપણા છે બસો ને બાર રૂપિયા પછી એની અંદર ફ્યુલ ચાર્જ એકસો ને સાહીઠ રૂપિયા બરાબર છે આ આપણી નેટ અમાઉન્ટ થઈ આ જે નેટ અમાઉન્ટ થાય એની ઉપર સાડા સાત ટકા વિદ્યુત શુલ્ક લાગતો હોય તે તો ચાર પોઈન્ટ સોરી બાર રૂપિયાના સાડા સાત ટકા તમે કરો એટલે ત્રીસ પંદર રૂપિયા તમારો છે એ વિદ્યુત શુલ્ક થશે બરાબર છે તો વિદ્યુત શુલ્કનું કેલ્ક્યુલેશન આ ફિક્સ ચાર્જ છે આ તમારો એનર્જી ચાર્જ છે અને ફ્યુલ ચાર્જ એ ત્રણેયનું કેલ્ક્યુલેશન ઉપર જે અમાઉન્ટ બને અને એની ઉપર જે સાડા સાત ટકા રૂપિયા લાગે એ તમારો વિદ્યુત શુલ્ક એટલે કે ઈડી ચાર્જ થશે બરાબર છે તો હવે આનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય તો આ તમે ઈડી ચાર્જ ઘીનો એ પછી આપણો જે આ ફ્યુલ ચાર્જ છે એકસો ને સાહીઠ રૂપિયા એ પછી આપણો જે એનર્જી ચાર્જ છે એ બસ્સો બાર રૂપિયા એ અને પછી આપણો જે ફિક્સ ચાર્જ છે ત્રીસ રૂપિયા એ આ બધાનું કેલ્ક્યુલેશન થઈ અને જે અમાઉન્ટ બને છે એ તમારું ફાઇનલ અમાઉન્ટ હોય છે એવી રીતે આપણે ચારસો ને બત્રીસ પોઈન્ટ પંદર થયા તો આપણું ટોટલ અમાઉન્ટ છે ચારસો બત્રીસ રૂપિયા તો આવી ચારસો બત્રીસ પોઈન્ટ પંદર રૂપિયા આપણું ટોટલ નેટ બેલ બે કરવાનું આવે છે બરાબર છે તો આવી રીતે તમારું બિલનું કેલ્ક્યુલેશન છે એ પીજીવીસીએલ યુજીવીસીએલ એમજીવીસીએલ અને ડીજીવીસીએલમાં થતું હોય છે આપણે ઘરમાં જે કનેક્શન આવે છે એની વાત કરી બીજા તમારે હાઈટ વેપ્રટેન્શન હોય હાર્ડ લોડ હોય બરાબર છે કોઈ બીજી સર્વિસ માટે યુઝ કરતા હોય તો એની માટે થોડો ઘણો ચાર્જિસ છે અલગ થતો હોય છે ફ્યુલ ચાર્જ વધી જતો હોય છે એમાં એનર્જી ચાર્જ વધી જતો હોય છે બરાબર છે એમાં ફિક્સ ચાર્જ વધી જતો હોય છે જેની માહિતી પાછળ તમને મેન્શન કરેલી હોય છે પણ આ રીતે તમારે આખું કેલ્ક્યુલેશન છે એનું કરવાનું હોય છે આપણું ટોટલ ચાર્જસોને બત્રીસ રૂપિયા થયા એમાં જે પાછળના અહીંયા બાકી હતા પંદરસોને એટલે ટોટલ ગયા મતના આટલા અને આ મતના ચારસોને બત્રીસ ટોટલ આપણે પે બેલ અમાઉન્ટ ઓગણીસો ને બાણું થશે બરાબર છે તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે બિલનું કેલ્ક્યુલેશન કરવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો છો જો તમને આ વિડીયો સારો કે હેલ્પફુલ માહિતી લાગી હોય તો તમે વિડીયો લાઇક કરી શકો છો જેથી યુટ્યુબના લોકો તમને એવું લાગે કે આ માહિતી છે કોકની માટે હેલ્પફુલ છે તો બીજા આના રિલેટેડ કોઈ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવો હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર